नमस्कार मित्रों, गुजरात माहिती यूट्यूब चैनल में आप सौनुं हार्दिक स्वागत है। गुजरात में प्री मॉनसून एक्टिविटी ना भाग रूपे ठेर ठेर वरसाद पड़ी रह्यो छे। क्यांक भारे तो क्यांक हळवो वरसाद पड़ी रह्यो छे। त्यारे आगामी दिवसों में दक्षिण गुजरात, उत्तर गुजरात अने सौराष्ट्रना केटलाक भागों में आगामी चार दिवस सुधी वरसाद सारो एवो पड़ी शके छे। रिपोर्ट अनुसार हवामान विभागनी आगाही अनुसार दरियानी सपाटी पर वेस्टर्न डिस्टर्बन्स छवायेलू होवाना कारणे गुजरात में आगामी चार दिवस सुधी वरसादी वातावरण रही शके छे। हवामान विभागनी आगाही अनुसार उत्तर गुजरात अने सौराष्ट्रना केटलाक विस्तारों में हळवोथी मध्यम वरसाद पड़ी शके छे अने दक्षिण गुजरात में भारे वरसाद पड़ी शके छे। दक्षिण गुजरातना डांग, नवसारी, सूरत, तापी, भरूचमां हवामान विभाग द्वारा भारे वरसादनी आगाही करवामां आवी छे। हवामान विभागना अधिकारी द्वारा एम पण जणાવવામાં આવ્યું છે કે આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહેશે, કારણ કે વરસાદને વરસવા માટે જે સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ તે ન્યુટ્રલ પરિસ્થિતિ દેખાઈ રહી છે, તેથી ચોમાસું સારું રહેશે। સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે કઈ સિસ્ટમ સક્રિય હતી અને આ વર્ષે કઈ સિસ્ટમ સક્રિય થઈ છે તેનો અંદાજ પણ જુલાઈના પહેલા સપ્તાહમાં આવી શકે છે। ગત વર્ષે જૂન મહિનામાં અલનિનોની અસરથી વરસાદ બીજા મહિનાઓમાં ખેંચાયો હતો, પણ આ વર્ષે આ પ્રકારની કોઈ અસર દેખાતી નથી। ત્યારે તારીખ 26 અને 27ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે 27 અને 28 તારીખની વાત કરીએ તો નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 28-29 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલું હોવાથી આગાહી કરવામાં આવી છે।